नमस्ते विद्यार्थी मित्रों, धोरण पांच विषय पर्यावरण आपणो प्रकरण नंबर छे 19। बीज कहे छे खेडूतनी वार्ता, तेमां आजे आपणे आगळ वधु अभ्यास करीशुं। आपणे गया तासमां हसकुभाई अने दामचीभाईनी खेती करवानी जे पद्धति हती तेनी चर्चा करी हती। तो आपणे जोईए के परंपरागत खेतीना साधनो अने आधुनिक खेतीना साधनो वच्चे शुं तफावत छे ते आपणे जोईए। तो परंपरागत खेतीना साधनो हळ, समार, कोदाळी, पावडो, खुरपी अने दातरडू जेवा साधनो ए परंपरागत खेतीना साधनो छे। ज्यारे आधुनिक खेतीना साधनोमां आपणे जोईए तो चावर, पंचेटी, समार, थ्रेसर, हार्वेस्टर, कल्टिवेटर, ट्रेक्टर जेवा साधनोनो उपयोग थाय छे। हवे आपणे जोईए के तमने प्रोजेक्ट करीने एक प्रश्न आप्यो छे। प्रोजेक्ट तेमां तमने कीधुं छे के नीचेनो प्रोजेक्ट तैयार करो। એમાં કીધું છે કે તમારા મનમાં ખેતીને લગતા કયા કયા પ્રશ્નો ઉદ્ભવે છે, જૂથમાં ભેગા મળી પ્રશ્નો બનાવો અને જુદા જુદા ખેડૂતોને મળીને જવાબ મેળવો। તો તમારે વર્ગના વિદ્યાર્થીઓ ભેગા થઈ, તમારે 8-10 વિદ્યાર્થીઓએ ભેગા થઈ અને તમારે એક પ્રોજેક્ટ બનાવવાનો છે। તો તમારે 8-10 વિદ્યાર્થીઓ ભેગા થઈ અને તમારી ગામમાં જ આવેલા કોઈ ખેડૂત હોય ને એ ખેડૂતને તમારે મળવા જવાનું છે અને ખેડૂતને મળીને તમારે જુદા જુદા પ્રશ્નો, ખેતીને લગતા પ્રશ્નો પૂછવાના છે। જેમ કે તમારે ખેડૂતને પૂછવાનું કે વર્ષમાં કેટલી વખત તમે પાક લો છો, પછી તમે કયા કયા પાકની ખેતી કરો છો અને કયા ખાતર અને દવા વાપરો છો અને પાકને કઈ રીતે અને કેટલું પાણી તમે આપો છો, તેના વિશે તમારે પ્રશ્નો પૂછી અને પ્રોજેક્ટ તૈયાર કરવાનો છે। તો જુઓ કે આપણે આ રીતે પ્રશ્ન પૂછીએ તેમાં તમને એક વિદ્યાર્થી અને ખેડૂત વિશેની વાતચીત છે એ વાંચતી વાતચીત હું તમને સંભળાવું છું। તો જુઓ વિદ્યાર્થી અને ખેડૂત વચ્ચેની વાતચીત, તો વિદ્યાર્થી કહે છે હું અને મારું જૂથ એ પાસેના ગામના ખેતરમાં ગયા હતા, ત્યાં એક ખેડૂતને નીચે મુજબના પ્રશ્નો પૂછીને ઉત્તરો અમે મેળવ્યા હતા। વિદ્યાર્થી કહે છે કે મેં ખેડૂતને આ રીતે એક પ્રશ્ન પૂછ્યો। વિદ્યાર્થી પૂછે છે ખેડૂતને તમે કેટલા વર્ષથી ખેતી કરો છો, ખેડૂત કહે છે હું છેલ્લા 20 વર્ષથી ખેતી કરું છું। વિદ્યાર્થી કહે છે વર્ષમાં કેટલી વાર પાક લો છો, ખેડૂત કહે છે હું વર્ષમાં 2 વાર પાક લઉં છું। વિદ્યાર્થી કહે છે તમે તમારા ખેતરમાં કયા કયા અનાજ ઉગાડો છો, ખેડૂત કહે છે હું મારા ખેતરમાં ઘઉં, બાજરી, જુવાર વગેરે અનાજ ઉગાડું છું। વિદ્યાર્થી કહે છે તમે તમારા ખેતરમાં અનાજ સિવાય બીજું શું ઉગાડો છો, ખેડૂત કહે છે હું મારા ખેતરમાં અનાજ સિવાય બીજું કઠોળ છે, એ કઠોળ જેવા કે મગ, તુવેર, ચણા, વાલ, વટાણા, ચોળા વગેરે કઠોળ તથા શાકભાજીની વાત કરીએ તો એમાં છોડ પર થતા શાકભાજી પિંડા, કુવાર, રીંગણ, ટામેટાં, મરચાં વગેરે શાકભાજી તેમજ ભાજી, મેથીની ભાજી, પાલકની ભાજી, સવાની ભાજી, તાંદળજાની ભાજી, મૂળાની ભાજી એવા ભાજી અને કંદમૂળમાં ગાજર અને ડુંગળી જેવા કંદમૂળ અને બટાટા જેવા કંદમૂળ પણ અમે ઉગાડીએ છીએ। સાથે સાથે અમે રોકડિયા પાક, ઘઉં અને કપાસની પણ અમે ખેતી કરીએ છીએ। પછી વિદ્યાર્થી પૂછે છે તમે તમારા ખેતરમાં સિંચાઈ કેવી રીતે કરો છો, ખેડૂત કહે છે હું મારા ખેતરમાં નહેરના પાણીથી સિંચાઈ કરું છું। તો વિદ્યાર્થી પરિપૂર્ણ પ્રશ્ન પૂછે છે તમારા દ્વારા ઉગાડવામાં આવતા પાકમાં સૌથી વધારે પાણી કયા પાકમાં જાય છે જોઈએ છે, તો ખેડૂત કહે છે કે મારા દ્વારા મારા ખેતરમાં જે અમે પાક ઉગાડીએ છીએ ને એ અમારા દ્વારા ઉગાડવામાં આવતા પાકમાં ઘઉં અને બાજરીના પાકમાં અમારે પાણીની વધારે જરૂરિયાત હોય છે, એ ઘઉં અને બાજરીના પાકમાં અમારે વધારે પાણી જોઈએ છે। વિદ્યાર્થી કહે તમે કયા ખાતર અને દવા વાપરો છો, તો ખેડૂત કહે છે
કે હું માત્ર ને માત્ર છાણિયું ખાતર જ વાપરું છું. હું મારા પાળેલા પશુઓ, ગાય, ભેંસો, બકરીઓ અને બળદોના છાણનો ખાતર તરીકે ઉપયોગ કરું છું. હું કોઈ જંતુનાશક રાસાયણિક દવાઓ વાપરતો નથી, એટલે કે કોઈ જંતુનાશક દવાઓ હું વાપરતો નથી. આ રીતે એક વિદ્યાર્થી અને ખેડૂત વચ્ચેની વાતચીત એ પ્રોજેક્ટ છે. તો આ રીતે તમારે પણ તમારા ગામમાં કોઈ ખેડૂત હોય તો ખેડૂત સાથે આવા પ્રશ્નો પૂછી, તેમની સાથે વાતચીત કરી અને તમારે આવો એક પ્રોજેક્ટ બનાવવાનો છે. હવે જુઓ, પછી તમને પ્રશ્ન આપે છે કે તમારી આસપાસના ખેતર કે વાડીની મુલાકાત લો. હા, તમારી આસપાસ કોઈ ખેતર હોય ને, કોઈ ખેડૂતનું ખેતર, તો એ ખેડૂતના ખેતરે જવાનું, વાડીએ જવાનું અને એની મુલાકાત લેવાની છે. પછી તમારે તેને ધ્યાનથી જોવાનું, વિચારવાનું, સમજવાનું, એટલે કે તેનું અવલોકન કરવાનું છે. અને તેનું અવલોકન કરી ત્યાંના લોકો સાથે તમારે ચર્ચા કરવાની છે અને તેનો અહેવાલ તમારે બનાવવાનો છે, એક અહેવાલ તૈયાર કરવાનો છે. તો જુઓ, એક વિદ્યાર્થીએ અહેવાલ બનાવ્યો છે, તેના વિશે આપણે ચર્ચા કરીએ. વિદ્યાર્થી કહે છે કે અમારા પડોશી રામભાઈ ખેતી કરે છે. અમારા શહેરથી એ રામભાઈનું ખેતર જે છે, એ રામભાઈનું ખેતર એ 10 કિલોમીટર દૂર આવેલું છે. એટલે રામભાઈની વાડી ક્યાં છે? તો શહેરથી 10 કિલોમીટર દૂર તેમની વાડી અને ખેતર બંને છે. ત્યાં અમે મુલાકાત માટે ગયા હતા. તેનો અહેવાલ નીચે મુજબ છે. તેઓ જુઓ, વિદ્યાર્થી કહે છે કે અમે બધા સવારે 9 કલાકે રામભાઈની ગાડીમાં બેસીને અમે તેમની વાડીમાં પહોંચ્યા હતા. રામભાઈની વાડી જે છે, એ રામભાઈની વાડીમાં પહોંચતા જ ત્યાં સુંદર લોખંડનો મોટો દરવાજો, દરવાને એટલે કે ત્યાં બહાર બેસેલા ચોકીદારે દરવાજો ખોલ્યો. બાજુનું જે એક મોટું બોર્ડ હતું, એ બાજુનું મોટું બોર્ડ મેં જોયું તો એ બોર્ડ પર લખેલું હતું રામવાડી, એટલે કે આ વાડીનું નામ હતું રામવાડી. એ રામવાડી બોર્ડ મેં વાંચ્યું હતું. ગાડી બહાર જ ઊભી રહી અને રામભાઈએ અમારી સાથે થોડીક વાતો કરી અને અમે તેમના ખેતરમાં અને વાડીમાં ગયા. શિયાળાની ઋતુ હતી, તેથી શિયાળાની ઋતુ હોવાથી ખેતરમાં ઘઉં વાવવામાં આવ્યા હતા. અને ખેતરમાં એક ખેતમજૂરો જે છે, એ ખેતમજૂરો ખેતરમાં ઘઉંના પાકને પિયત કરી રહ્યા હતા, એટલે કે પાણી પાવી રહ્યા હતા. સિંચાઈ કહીએ ને, પાણી પાવવું, એવું પિયત કરી રહ્યા હતા. અને કૂવો જે હતો ને, એ કૂવામાંથી મોટર પંપ દ્વારા જે સિંચાઈની વ્યવસ્થા ત્યાં કરવામાં આવેલી હતી તે અમને જોવા મળી. કૂવાની પાસે એક મોટો શેડ બનાવેલો હતો. શેડ એટલે આપણે છાપરી જેવું કરેલું હોય ને, એ છાપરું બનાવેલું હતું, એ શેડ કરેલો હતો. એ શેડની અંદર, તેમાં શેડની નીચે ટ્રેક્ટર, થ્રેસર, પાંચોટીઓ, ચાવડ, પછી પાંચોટીઓનો સેટ, પાણીનો મોટો પંપ તથા ખેતીના કેટલાક સાધનો પડ્યા હતા. પછી શેડના બીજા ભાગમાં અનાજની બોરીઓ પડેલી હતી. એક બાજુ વાડીમાંથી તોડેલા લીલા અને તાજા શાકભાજીના ટોપલા ભરેલા હતા. અમે વાડી જોઈ ખૂબ જ આનંદ થયો, ખૂબ જ ખુશ થઈ ગયા કે વાડીમાં ઘણા બધા શાકભાજી પણ ઉગાડેલા જોયા. વાડીમાં અમે મરચાંનો છોડ જોયો, રીંગણનો છોડ જોયો, ભીંડાનો છોડ જોયો, ગવારનો છોડ જોયો, પછી જાત જાતની ભાજીના છોડ પણ અમે જોયા. રામભાઈ જે છે, એ રામભાઈ પોતે ઓર્ગેનિક ખેતી કરે છે. ઓર્ગેનિક ખેતી એટલે જે રાસાયણિક ખાતર અને જંતુનાશક દવાઓ વગરની ખેતી કહીએ ને, એવી ઓર્ગેનિક ખેતી તેઓ કરે છે. આ ખેતીમાં તેઓ ક્યાંય રાસાયણિક ખાતર અને જંતુનાશક દવાઓનો ઉપયોગ કરતા નથી. એ ખેતીમાં જળ, ખેતરના શેડે એ ઘણા બધા જળ ઉગેલા જે છે ને, એ જળના સૂકા પાંદડા અને ખેતરનો કચરો જે છે, એ ખેતરનો કચરો, ખેતરમાં નકામું ઘાસ ઉગ્યું હોય, ખેતરમાં ઉગેલા પાક હોય, એ પાકના પાંદડા ખરીને પડેલા હોય, એ નકામો ખેતરનો કચરો
બગડેલા શાકભાજી અને ખેતરમાં એમના પાળેલા પ્રાણીઓ જે છે, ગાય, ભેંસ, બળદો, બકરીઓ, એ બધા પાળેલા પ્રાણીઓના મળ અને મૂત્ર એટલે કે એમના છાણ જે છે એ છાણથી એમને સેન્દ્રિય ખાતર બનાવ્યું છે અને એ એ બનાવેલા સેન્દ્રિય ખાતર જે છે એ ખાતરનો જ ઉપયોગ કરી અને તેઓ ખેતી કરે છે. એટલે ખેતીકામમાં તેમણે સેન્દ્રિય ખાતરનો ઉપયોગ કર્યો છે, જેને આપણે ઓર્ગેનિક ખેતી તરીકે ઓળખી શકીએ. હવે જુઓ, કેટલીક જગ્યાએ તો આંબા છે, સીતાફળ છે, જામફળ છે અને ચીકુના ઝાડ પણ જોવા મળ્યા અને લીંબુ માટેની લીંબુડીઓ પણ જોવા મળી. જુદી જુદી ભજી જે છે એ ભજીના 3-4 ક્યારા જોવા મળ્યા. એક એક બાજુના ક્યારામાં મેથીની ભાજી, બીજી બાજુના ક્યારામાં પાલકની, પછી સવાની, મૂળાની, તાંદરજાની આવી ભાજીઓના ક્યારા પણ અમને જોવા મળ્યા. પછી ગાજર જે છે, ગાજર અને ડુંગળી જે છે એ ડુંગળીના ક્યારાઓ પણ અમે જોયા. પછી અમે જુદી જુદી ભાજીના ક્યારા જોઈ, એની બાજુમાં રાજકરો જે કહીએ ને એ રાજકરાના છોડના રંગબેરંગી છોડ જોઈ અમને ખૂબ જ આનંદ થયો. બપોર થઈ ગઈ હતી એટલે બપોરે રામભાઈની વાડીમાં અમે બધાએ સાથે મળીને ભોજન કર્યું, અમે બધા જમ્યા અને પછી સાંજ પડવા આવી એટલે અમે બધા ઘરે પરત પાછા ફર્યા. રામભાઈ સાથે ખેતી વિષયક ઘણા પ્રશ્નોની અમે ત્યાં ખેતરમાં વાડીમાં બેસીને ચર્ચા કરી અને ઘણી બધી જાણકારી અમે રામભાઈ પાસેથી ખેતી વિષયક જાણકારી મેળવી. પાક છે, ખેતરોના પાક, વનસ્પતિ, શાકભાજી, ફળ વગેરે વિશે અમને રામભાઈ પાસેથી ઘણું બધું જાણવા મળ્યું. તો આ રીતે રામભાઈ ઓર્ગેનિક ખેતી કરે છે. એ ઓર્ગેનિક ખેતી કેટલી ફળદ્રુપ છે અને કેટલું આમ ફાયદાકારક છે તેના વિશે પણ અમને રામભાઈ પાસેથી જાણવા મળ્યું. તો આ રીતે તમારે પણ કોઈ તમારા ગામમાં કોઈ ખેડૂત હોય તો એ ખેડૂતના ઘરે જવાનું અને ખેડૂત પાસે મુલાકાત લેવાની અને ખેડૂતને તમારે એમની પાસે આ રીતે ચર્ચા વિચારણા કરવાની, ત્યાંનું તમારે અવલોકન કરવાનું, જોવાનું, વિચારવાનું અને પછી તમારે એ ખેડૂત વિશે તમારો પોતાનો અહેવાલ બનાવવાનો છે અને આ રીતે તમારે એક અહેવાલ તૈયાર કરીને તેના વિશે લખવાનું છે. બરાબર, તો આ રીતે તમે પણ અહેવાલ તૈયાર કરજો. હવે આપણે આગળ જોઈએ તો જુઓ કે આપણે તમને કીધું હતું કે આપણે જે ખેડૂતોના અહેવાલ જે છે એ ખેડૂતોના અહેવાલ તમે તૈયાર કરશો અને પછી તમે પ્રોજેક્ટ બનાવશો એટલે પછી એના ત્યારબાદ તમારે એ આગળ આપણે જોઈએ. પાન નંબર 180 જે છે એ પાન નંબર 180 પર તમને ધોરણ 5માં ભણતા વિદ્યાર્થીઓ જે છે એ વિદ્યાર્થીઓએ પણ એક વાડીની મુલાકાત લીધી છે. તો એ વિદ્યાર્થીઓએ ભાસ્કરભાઈની વાડીની મુલાકાત લીધી છે. કોની? ભાસ્કરભાઈની વાડીની મુલાકાત લીધી છે. તેનો અહેવાલ આપ્યો છે, એ અહેવાલ તમારે વાંચવાનો છે. તો પાન નંબર 180 પર તમને અહેવાલ આપ્યો છે, એ અહેવાલનું આપણે વાંચન કરીએ. તો જુઓ કે ભાસ્કરભાઈની વાડી કયા ગામમાં ભાસ્કરભાઈની વાડી છે ખબર છે? દહેરી ગામમાં. કયા ગામમાં? દહેરી કરીને ગામ છે, એ દહેરી ગામમાં ભાસ્કરભાઈની વાડી આવેલી છે. તો ચાલો આપણે તેના વિશે સાંભળીએ. અમે દૂરથી નળિયેરના ઝાડ જોયા. બાપરે, એક નળિયેરના ઝાડ પર કેટલા બધા નળિયેર! અમને લાગ્યું કે તે બજારના મોંઘા મોંઘા રાસાયણિક ખાતર અને દવા વાપરતા હશે, તેથી જ આ જે વાડી જે છે એ વાડીમાં આટલા બધા નળિયેરના ઝાડ લાગ્યા છે, આટલા બધા નળિયેરના ઝાડ ઉગેલા છે. કારણ કે તેઓ રાસાયણિક ખાતર અને દવા જ વાપરતા હશે, તેથી જ આટલા બધા મોંઘા મોંઘા આપણે આટલા બધા નળિયેરના ઝાડ ઉગેલા છે. પરંતુ વાડીમાં જોયું તો ખૂબ જ આશ્ચર્યચકિત થઈ ગયા અમે તો. બધી જ જમીન પર સુકાયેલા પાંદડા અને જંગલી છોડ અને ઘાસ જ પથરાયેલું હતું. કેટલાક છોડ જે છે કેટલાક છોડ ઉપર સુકાયેલી ડાળીઓ જોઈને લાગ્યું કે જીવજંતુ આ ડાળીઓને ખાઈ ગયા હશે. ક્યાંક ક્યાંક તો રંગબેરંગી પાંદડાવાળા છોડ પણ અમને જોવા મળ્યા. આવું કેમ થયું હશે? ભાસ્કરભાઈએ કહ્યું કે આ ક્રોટોન, કયું? ક્રોટોનનો છોડ છે. એ છોડ ક્રોટોનનો હોવાથી એના ઉપર રંગબેરંગી પાંદડા જોવા મળે છે. તેના મૂળ જે છે ને એ મૂળ જમીનમાં ઊંડે જઈ શકતા નથી. તેના પાંદડા કરમાવા લાગે
त्यारे अमने खबर पड़ी जाए कि तेने पानी नी जरूर छे। तेमने कहू कि अमे फेक्टरी में बनेला खातरनो उपयोग करता नथी। तेमनी जमीन फलद्रुप छे कारण के लीला सूका पांदरा अने घास सड़वाथी आजे लीला लीला पांदराओ देखो छो तमे खेतरो में पड़ेला ए लीला सूका पांदरा अने बधु घास जे खेतर में उगेलू छे नकामू बधुज घास त्यारे सड़ी जाय छे ने ए घास सड़वाथी अने अड़सिया थी जमीन अमारी खूबज पोची अने सारी बने छे। अमे ध्यानथी जोयुं तो घणा बधा अड़सिया जोवा मळ्या हता। भास्कर भाईए जणाव्युं अड़सिया जमीन ने अंदर थी खोद्या करे छे अने खोदी 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 अने तेओ ए अड़सियाओ जमीन ने एकदम पोची बनावी दे छे। तेओ जमीन में एक जग्याए थी बीजी जग्याए फरता रहे छे तेना कारणे ज जमीन पोची बने छे। तेमना जे मळ छे ने अड़सियाओना जे मळ जे आम रहे छे ए मळ जे छे ए जमीन ने फळद्रुप बनावे छे तने हवा तथा पानी सरळताथी जमीन में जई सके छे। ज्यारे जमीन पोची बने ने त्यारे ए पोची बनेली जमीन में हवा अने पानी सरळताथी जई सके छे। आजे आपणे आ तासमां आटलुं जोईशुं, बीजुं आवता तासमां जोईशुं। थैंक यू।